સુરતમાં રખડતા શ્વાનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે ત્યારે વેડ રોડ વિસ્તારમાં આવેલ લક્ષ્મીનગર સોસાયટીમાં રહેતા યુવકને એક જ માસમાં બે વખત શ્વાન કરડી જતા સારવાર લથડી હતી બાદમાં યુવકનું સ્મિમેર હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું જેને લઈને શ્વાનનો પ્રશ્ન ફરી સામે આવ્યો છે જો કે યુવકનું મોત શ્વાન કરડવાથી થયું છે કે કેમ તે અંગે પોસ્ટમોર્ટમ બાદ જાણવા મળશે બીજી તરફ મહાનગરપાલિકાની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે સુરતના વેડ રોડ વિસ્તારમાં આવેલા લક્ષ્મીનગરમાં રહેતા રાજન નામના યુવકને શ્વાને બચકું ભરી લીધું હતું ત્યારબાદ સતત તેની તબિયત ખરાબ થઈ હતી રાજનને બે વખત શ્વાન કરડ્યું હતું 28 વર્ષીય રાજનને શ્વાન કરડવા બાદ સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરાયો હતો સ્વીમીર હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું ફેબ્રુઆરી મહિનામાં પ્રથમવાર રાજનને શ્વાને બચકું ભરી લીધું હતું તેમજ 8 દિવસ અગાઉ ફરી શ્વાને બચકું ભર્યું હતું યુવકને તાત્કાલિક સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયો હતો પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મોતનું સાચું કારણ બહાર આવશે સુરત મહાનગરપાલિકાની ટીમ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી શ્વાન કરડવાની ઘટના ઓછી થઈ રહી નથી શ્વાનોને નિયંત્રણમાં રાખવા માટે કોર્પોરેશને કામગીરી શરૂ કરી છે પરંતુ આ પડકાર ઓછો થતો નથી પાલિકા એડિશનલ માર્કેટ સુપરિન્ટેન્ડન્ટ ડોક્ટર રાજેશ ગેલાણીએ જણાવ્યું હતું કે વેડ રોડ વિસ્તારમાં થોડા દિવસ પહેલા રાજનને કૂતરું કરડ્યું હતું ત્યારબાદ તેને સારવાર આપવામાં આવતી હતી જે સારવાર તેને આપી હતી પરંતુ તેને સતત ચક્કર આવતા હોવાનું અને બેભાન થઈ જતા હોવાની ફરિયાદ હતી સામાન્ય રીતે શ્વાન કરડ્યા બાદ આ પ્રકારની તકલીફ ઊભી નથી થતી હડકવાનું કૂતરું હોય તો તેના લક્ષણો અલગ પ્રકારના હોય છે બીજી વખત કૂતરું કરડ્યું છે અને તેનું એવું કહેવું છે પરંતુ હજુ એમને સ્પષ્ટતા થઈ નથી હાલ હોસ્પિટલમાં તેમનું પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે અને ત્યારબાદ જ તેમના મોતનું પાછળનું યોગ્ય કારણ જાણવા મળશે